હશે વાંચી હશે, પણ અહીંયા આપણને શું આપ્યું છે તો કે ચિત્ર આપેલા છે, અને ચિત્ર ઉપરથી આપણે વાર્તા છે બનાવવાની છે, અને વાર્તાનું નામ શું છે, ફેરિયાની યુક્તિ. ચિત્ર જોઈને આપણને આઈડિયા આવી જાય, ખ્યાલ આવી જાય કે આ વાર્તા કોની છે, તો કે ફેરિયો ટોપી વેચવા માટે જાય છે, ઝાડ ઉપર વાંદરાઓ છે એ ટોપીઓ લઈને જતા રહે છે, અને તે ટોપી પાછી મેળવવા માટે થયા ફેરિયો જે યુક્તિ વિચારે છે એની વાત છે. તો આપણે પહેલું ચિત્ર જોઈએ, તો એ ચિત્રમાં શું છે, તો કે ભાઈ આપણને કહ્યું છે કે નીચે આપેલા ચિત્ર જુઓ અને તમારા શબ્દમાં વાર્તા લખો. એટલે કે આપણે આપણા શબ્દમાં વાર્તા લખવાનું છે, કે જોઈને લખવાનું નથી, પણ તમે શું વિચારો છો એ તમારા વિચાર અહીંયા રજૂ કરવાના છે. તો પહેલું ચિત્ર તમે જુઓ, એમાં એક ફેરિયો છે, એ બેઠો છે, સૂતો છે સોરી, અને ઉપર વાંદરાઓ છે, એક બાજુમાં એક પેટી પડી છે, એમાંથી વાંદરો છે ટોપેલી છે. ચાલો તો હવે આપણે વાર્તા બનાવીએ, શું લખશું એમાં, તો કે એક ફેરિયો ટોપી વેચવા જતો હતો, રસ્તામાં થાક લાગતા એક વૃક્ષ નીચે આરામ કરવા રોકાયો, તેને ઊંઘ આવી ગઈ. વૃક્ષ પર વાંદરા હતા, એક વાંદરો નીચે આવ્યો, તેણે પેટી ખોલી, તેમાં ટોપીઓ હતી. શું કર્યું આપણને શું દેખાડ્યું, તો કે એક ફેરિયો હતો એ શું વેચવા, તો કે ટોપીઓ વેચવા જતો હતો. પછી તો કે થાક લાગ્યો એટલે ઝાડ નીચે આરામ કર્યો, તો કે ભાઈ એના ઉપર તો કે જે ઝાડ હતું એના ઉપર વાંદરા રહેતા હતા, એટલે એક વાંદરો છે નીચે આવીને જુએ છે, તો કે ભાઈ પેટી જેવી ખોલે છે તો અંદરથી એમાંથી ટોપી નીકળે છે. જોઈએ આપણે બીજું ચિત્ર, તો કે એની અંદર જો શું બતાવ્યું છે, તો કે ફેરિયો છે એ ઊંઘે છે, અને એક પછી એક વાંદરાઓ ઝાડ ઉપરથી નીચે આવે અને ટોપીઓ લઈ અને પાછા ઝાડ ઉપર ચડી જાય છે. તો જોઈએ આપણે બીજો જે ચિત્ર છે એની વાર્તા આગળ જોઈએ. વાંદરો એક ટોપી લઈને ઝાડ પર ચડ્યો, બીજા વાંદરા પણ નીચે આવ્યા અને ટોપીઓ લઈને ઝાડ પર ચડી ગયા. બધા વાંદરાઓએ ફેરિયાની જેમ ટોપીઓ માથે મૂકી. જો શું હતું, તો કે ભાઈ ફેરિયો જે સૂતો છે એને શું હતું, તો કે માથા ઉપર ટોપી પહેરેલી હતી. એટલે તમે જુઓ, તમને ખબર હશે કે તમે કોઈ સ્થળે ફરવા માટે જાઓ ત્યારે તમને કહેવામાં આવે કે ભાઈ અહીંયા ખૂબ વાંદરાઓ છે, તમે ધ્યાન રાખજો. શું કામ, તો કે વાંદરાઓ તમારા હાથમાં કોઈ વસ્તુ હોય, તમે ચશ્મા પહેરેલા હોય, ટોપી પહેરેલી હોય, તમારી પાસે પર્સ હોય, કે તમારા હાથમાં દેખાતો મોબાઈલ કે કેમેરા હોય, તો એ તરત ઝડપ મારીને લઈ લે છે. એટલે કે વાંદરામાં નકલ કરવાની વૃત્તિ હોય છે. એટલે અહીંયા તો કે ભાઈ ઓલા ફેરિયાએ માથે ટોપી પહેરી, એટલે એક વાંદરો આપીને ટોપી લઈ ગયો, એટલે નકલ કરવા બધા જ વાંદરાઓ નીચે આવ્યા અને શું કર્યું, તો કે ટોપી લઈને પાછા જતા રહ્યા. હવે આપણે જોઈએ ત્રીજું ચિત્ર. જેવો ફેરિયો ઊંઘમાંથી ઉઠે છે, એટલે તરત જ એ બે બાપડો બની જાય છે કે મારી બધી ટોપી ગઈ ક્યાં, કારણ કે એના આજુબાજુમાં કોઈ વ્યક્તિ નથી, તો મારી ટોપી કોણ લઈ લીધી. જોઈએ આપણે પણ શું કહે છે ફેરિયો. થોડા સમય પછી ફેરિયો જાગ્યો, જોયું તો પેટીમાં ટોપીઓ ન મળે, તે ગભરાઈ ગયો. હવે શું કર્યું, ટોપીઓ વેચવા માટે જતો હતો, એને જોયું તો ટોપી તો એ પણ નહોતી, હવે હું શું કરીશ, ગભરાઈ ગયો, કારણ કે અચાનક કોઈ પરિસ્થિતિ આપણી સામે આવી જાય, મુશ્કેલી આપણી સામે આવી જાય, તો આપણે શું કરીએ, પહેલાં તો કે ગભરાઈ જાય, આપણને કોઈ માઇન્ડમાં વિચાર આવે નહીં, તો ફેરિયો છે ગભરાઈ ગયો. આગળ જોઈએ આપણે ચિત્ર, તો કે ભાઈ પછી ફેરિયો છે એ વિચારે છે કે આવું કોણ કરી શકે, કોઈ વ્યક્તિ હોય તો શું કરે, ટોપી ન લઈ જાય ખાલી, પણ આખી આખી પેટી લઈને જતું હોય, તો આ ખાલી ટોપીઓ લઈ જવાવાળું કોણ છે. જોઈએ એમાં એક શું વિચાર છે ફેરિયો. ફેરિયાએ આમ તેમ જોયું, તે વિચાર કરવા લાગ્યો, તેની નજર વૃક્ષ પર પડી. હવે શું કરું ફેરિયાએ, કે ભાઈ ટોપીઓ કોણ લઈ ગયો છે, વિચાર કરવા એને આમ તેમ જોયું, કોઈ વ્યક્તિ છે મારી આજુબાજુમાં, કોઈ છોકરાઓ છે, કોઈ પ્રાણી છે, એને વૃક્ષ દેખાય, એટલે એને શું કર્યું, વૃક્ષની ઉપર જોયું કે ભાઈ મારી ટોપી લઈને કોઈ વૃક્ષ ઉપર નથી જતી ગયું, એટલે એને વૃક્ષ ઉપર જોયું. જોઈએ આપણે આગળ પાંચમું ચિત્ર શું કહે છે, તો કે વૃક્ષ તમે જુઓ, તો કે ફેરિયો છે એ વૃક્ષ ઉપર જુએ છે, એટલે એને વાંદરાઓ દેખાય છે, અને વાંદરાઓ સામે જો એમને થાય છે, અરે ભગવાન આ વાંદરાઓ મારી ટોપી લઈ ગયા છે. તો શું કહે છે ફેરિયો, આગળ આપણે વાર્તા આગળ ધરીએ. વૃક્ષ પર વાંદરા જોયા, બધા વાંદરા ટોપી પહેરી ફરતા હતા, ટોપીઓ પાછી કેમ મેળવી, તેનો ફેરિયાએ વિચાર કરવા લાગ્યો. ફેરિયાએ જોયું કે ભાઈ ઝાડ ઉપર તો વાંદરાઓ છે, મારી જેમ બધા વાંદરાએ શું કર્યું છે, તો કે માથા ઉપર ટોપી છે એ પહેરી છે, તો હવે મારે ટોપી પાછી મેળવવા માટે શું કરવું પડશે. જોઈએ આપણે ચોથું ચિત્ર, સિક્સ નંબરનું, તો કે એમાં જો ફેરિયાએ યુક્તિ વિચારી અને ફેરિયાએ જે અનુકરણ કર્યું, તમે જો કે આ ચિત્રની અંદર બધા ચિત્ર પાંચ ચિત્ર જોયા, એમાં ફેરિયાના માથા ઉપર ટોપી હતી, છઠ્ઠા ચિત્રમાં ફેરિયાના માથા ઉપર ટોપી છે નહીં. જો એ ચિત્રમાં તમે ફેરિયો ટોપી કાઢી અને
માથાને ટોપી હાથમાં લઈને જોરથી નીચે ફેંકી દીધી. શું કર્યું? તો કે ભાઈ એને પછી દુઃખી વિચારી કે ભાઈ વાંદરાઓ તો નકલ કરતા, જેમ હું સૂતો હતો મેં ટોપી પહેરી, એટલે વાંદરાઓ બધી ટોપી લઈ ઝાડ ઉપર ચડીને મારી ટોપી પહેરી દીધી. જો હું ટોપી છે નીચે ફેંકી દઈશ તો વાંદરાઓ પણ ટોપી છે નીચે ફેંકી દેશે. એટલે એને પહેલા પોતાના માથા પર ટોપી છે નીચે ફેંકી દીધી. જોઈએ સાતમું ચિત્ર આપણે. તો કે એમાં તમે જુઓ કે ફેરૈયાએ જે કામ કર્યું, જે કાર્ય કર્યું, ટોપી છે લઈને ફેંકી, એટલે વાંદરાઓએ પણ ટોપી ફેંકી દીધી. એટલે આ ચિત્રમાં આપણને શું થતો દેખાય છે? તો કે ફેરૈયો ટોપીઓ વીણતો છે એ દેખાય છે. આગળ વાર્તા વધારીએ આપણે. વાંદરાઓએ પણ ટોપીઓ ફેર્યા ને છે નીચે ફેંકી. ફેરીઓ ફટાફટ ટોપીઓ લેવા લાગ્યો. તેણે બધી ટોપીઓ એકઠી કરી લીધી. વાંદરા જોતા રહ્યા, કારણ કે વાંદરાઓએ નકલ કરી. એટલે તો કે ફેરૈયાએ ટોપી ફેંકી, એટલે વાંદરાઓએ પણ શું કર્યું? ટોપી ફેંકી. જેવી ટોપીઓ ફેંકી એવી તરત શું કરું? ફેરૈયાએ ફટફટ ભરી અને ટોપીમાં ભરી લીધી. એટલે આ કાર્ય છે વાંદરાઓ જોતા રહ્યા. આઠમું ચિત્ર જોઈએ તો કે એમાં જો ફેરૈયાને જથ્થો દેખાડ્યો છે કે વાંદરાઓ પાસેથી ટોપી પાછી મેળવી એને પેટીમાં ભરી અને પેટી માથા ઉપર મૂકી અને ફેરીઓ ધીમે ધીમે જે ચાલ્યો જાય છે. જોઈએ આપણે આગળ વાર્તા. તો કે ફેરૈયાએ પેટીમાં ટોપીઓ ભરી લીધી, પછી પેટી માથે મૂકીને ચાલતો થયો. અક્કલથી કામ સરળ બને છે. જો શું કહ્યું છે અહીંયા? તો કે ભાઈ ફેરૈયાએ ટોપી બધી ભરી અને પેટી માથા પર મૂકીને ચાલતો થયો. છેલ્લું તમે વાક્ય જોવા જો શું છે? અક્કલથી કામ સરળ બને છે. એટલે આ જે વાર્તા છે ખાલી રમૂજ માટે આપણને નથી આપ્યું, પણ શું કહ્યું છે આપણને? કે કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરીએ છીએ તો એ કાર્ય આપણે શેનાથી કરવું જોઈએ? તો કે અક્કલથી કરવું જોઈએ. જો કદાચ ફેરૈયાએ કાંઈક વિચાર્યા કાઢ્યા વગર સીધા વાંદરાને પથ્થરો કે લાકડી કે એવું મારવા લાગ્યો હોય તો એની ટોપીઓ એને પાછી મળત નહીં. પણ એને શું વિચાર્યું કે ભાઈ એને પહેલેથી લઈને છેલ્લે સુધી વિચાર્યું કે મેં ટોપી પહેરી, બધા વાંદરાઓ ટોપી પહેરી, જો હું ટોપી ફેંકી દઈશ તો વાંદરાઓ કદાચ ટોપી ફેંકી પણ દે, કારણ કે એમનામાં નકલ કરવાની બુદ્ધિ છે એટલા માટે. તો કે આપણી અક્કલ એટલે કે આપણામાં જે બુદ્ધિ છે એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરી, અક્કલનો ઉપયોગ કરી અને કોઈ પણ મુશ્કેલી આવે તો શાંતિથી સમજી વિચારીને મુશ્કેલીનો હલ છે એ કાઢો. એટલે આ વાર્તા ફક્ત વાર્તા નથી, પણ આમાંથી આપણને કંઈક શીખવા મળે છે. કંઈક ઉદ્દેશ રહેલો છે કે ભાઈ જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણે આપણી અક્કલથી છે કામ લેવું જોઈએ. તો આટલું સમજાયું હશે. થેન્ક યુ બાળકો.